નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે આપણે ચણાના પાકની અંદર આવતો ખૂબ જ અગત્યનો રોગ આ રોગ નામ રોગ છે પણ ફેલાવો કરવાવાળી જીવાત છે એનું વાહક જીવાત છે તો આવો અગત્યનો આ શિયાળુ ઋતુનો કઠોળ વર્ગના પાક એટલે કે ચણાના પાકનો રોગ એટલે કે સ્ટન્ટ વાયરસ નામનો રોગ તો આજે આપણે આ વિડીયોની અંદર આ રોગની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણ વિશે વાત કરીશું તો આ વિડીયોના અંત સુધી જોવાનું ચૂકતા સૌપ્રથમ તો મિત્રો અગાઉ વાત કરીએ એમ કે સ્ટન્ટ વાયરસ રોગ જે ખાસ કરીને ચણાના પાકની અંદર આવતો હોય આ રોગનો ફેલાવો ખાસ કરીને વાયરસથી થાય એટલે કે એનો ફેલાવો કરવાવાળી શ્યા પ્રકારની જીવાત શકિંગ પેસ્ટ એટલે કે એફિડ જેને આપણે મોલો કહીએ આ મોલો મશીન નામની જીવાતથી આ રોગનો ફેલાવો થતો હોય ખાસ કરીને આ રોગ ક્યારે ફેલાય જ્યારે ઠંડી ઓછી પડે ઠંડી ઓછી હોય અંદર ત્યારે આ રોગ જોર પકડતો હોય બીજું કે આ રોગના જે લક્ષણો છે દૂરથી આપણે જોઈએ તો પાન છે એ તાંબા વર્ણ અને જાડા થઈ જતા હોય દૂરથી જોવાથી પાન ને ઉપરનો કલર છે એ ખાસ કરીને તાંબા જેવો કલર થઈ જાય અને પાન છે થોડાક જાડા થાય એટલે માનવાનું કે આ રોગ છે એ સ્ટન્ટ વાયરસ નામનો રોગ છે આ રોગની અંદર ડાળીઓ અને ખાસ કરીને છોડ છે એ ટૂંકા થઈ જતા હોય અને આ રોગની તીવ્રતા ત્યારે આપણે જોઈ શકાય બીજું કે આ આ રોગ જ્યાં ફેલાણો હોય એ છોડની અંદર ફાલ બેસતો નથી અને બેસે તો પણ ખૂબ ઓછા પોપટા એની અંદર આપણે જોવા મળતા હોય અને છોડ નબળો પડવાથી ઘણી વખત આ રોગ જ્યારે લાગે ત્યારે એની ઉપર છોડ નબળો પડે તો સુકારાના પણ લક્ષણો જોવા મળે અને સુકારાનો પણ આ છોડ ભોગ બની જતું હોય છે આ રોગને કાબૂમાં રાખવા માટે ખાસ કરીને એનો વાહક એનો ફેલાવો કરવાવાળી જીવાત એટલે કે મોલો મશીન તો સૌ પ્રથમ મિત્રો આપણે મોલો મશીનનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી બની જાય અને આ માટે મોલો મછીના નિયંત્રણ કરવા માટે મને લાગે જૈવિક દવાઓ અને જંતુનાશક દવાઓનો વારાફરતી ઉપયોગ કરી શકીએ એમાં જૈવિક દવાઓમાં ખાસ કરીને લીંબોળીનું મીંજનો પાવડર પાંચસો ગ્રામ દસ લિટર પાણીમાં નાખીને મિત્રો છંટકાવ કરી શકાય અથવા તો જેને પાંચ ટકાનો અર્ક આપણે કહીએ અથવા તો તૈયાર રેડીમેડ જે એઝ આ ડિરેક્ટિન પંદરસો પીપીએમ નીમ ઓઇલના સ્વરૂપે બજારની અંદર દવા મળતી હોય જૈવિક દવા એ એક પંપની અંદર પંદર લિટર પાણીમાં પચાસથી સાઠ એમએલ નાખીને છંટકાવ કરીએ અથવા તો બેવરિયા બાજરના નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર એંસી ગ્રામ નાખી ઓગાળી અને છંટકાવ કરીએ તો મોલો મશીનનું પણ નિયંત્રણ મિત્રો કરી શકીએ જ્યારે એનો ઉપદ્રવ વધારે હોય આર્થિક સમય માત્ર જ્યારે એણે વટાવી હોય ત્યારે જંતુનાશક દવાઓની અંદર ખાસ કરીને શરૂઆતની અંદર ડાયમિથો હેટ દસ મિલી દવા દસ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરી શકાય ત્યારબાદ એસી ફેટ પંચોતેર ટકા વેટેબલ પાવડર જે બજારની અંદર મળતું હોય એ ખાસ કરીને દસ લિટર પાણીમાં દસ ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકાય અથવા તો ઇમિડાક્લોપીડ સત્તર પોઈન્ટ આઠ એસએલ બજારની અંદર જે દવા જંતુનાશક મળતી હોય એ દસ લિટર પાણીમાં ત્રણ એમએલ નાખીને છંટકાવ કરીએ તો આ જે દવાઓ છે એનાથી ખૂબ સારા પરિણામો મળે ને જ્યારે ઉપદ્રવ વધારે પડતો એનાથી પણ હોય ત્યારે ફ્લોનિકામાઇડ નામની જે જંતુનાશક દવા બજારની અંદર મળતી એનો આપણે ઉપયોગ કરીને પણ ખાસ કરીને મિત્રો છંટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામો આ સ્ટન્ટ વાયરસ રોગ જે ચણાના પાકની અંદર આવે એની સામે આપણે મિત્રો મેળવી શકીએ મને લાગે ખેડૂત મિત્રો આ માહિતી આ રોગની જે નિયંત્રણની માહિતી તમને ગમશે જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુ બધું લાઇક કરજો વધુ બધું શેર કરજો ખૂબ ખૂબ આભાર